तो जूनागढ़ जिला में वरसादी माहौल जोवा मळ्यो छे। मांगरोळ में वावाझोड़ानी साथे वरसादनुं आगमन थयुं छे। बे कलाकमां पौणो इंच वरसाद खाबक्यो छे। मांगरोळ में वावाझोड़ानी साथे वरसाद पड़ी रह्यो छे, त्यारे बे कलाकमां पौणो इंच वरसाद पड्यो छे। तो जूनागढ़ जिला में वरसादी माहौल जोवा मळ्यो छे। जूनागढ़ मांगरोड में बीपोर जोई वावाझोड़ानी साथोसाथ वरसाद पण शुरू थयो छे। जे दृश्य जोई शकाय छे के मांगरोड शहर में छे ते वरसाद छे ते वरसी रह्यो छे। एक तरफ बीपोर जोई वावाझोड़ू छे अने बीजी तरफ छे ते छेल्ला बे कलाकथी धीमी धारे वरसाद वरसी रह्यो छे। वरसाद ने कारणे शहेरना जे रस्ताओ छे तेना उपर पाणी भराई चूक्या छे। छेल्ली बे कलाक दरमियान पोणो इंच जेटलो वरसाद नोंધાયો છે અને હજુ પણ વરસાદ છે તે વરસી રહ્યો છે। ત્યારે હજુ વાવાઝોડાને લઈને વરસાદ વધે કે કેમ અને વરસાદને લઈને કોઈ ખાસ કરીને નુકસાની ન થાય અને કોઈ મુશ્કેલી ન પડે તેવી છે એક સ્થિતિ છે તેવી લોકો છે એક પ્રાર્થના કરી રહ્યા છે। જો કે વરસાદ છે, ચોમાસું હજુ વિધિવત શરૂ નથી થયું, પરંતુ વરસાદ શરૂ થયો છે એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે આ વરસાદ ફાયદાકારક છે। પરંતુ જ્યારે વાવાઝોડાની સ્થિતિ છે ત્યારે જે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક રાહત કાર્યોમાં પણ વિક્ષેપ પડી શકે તેવી એક સંભાવના છે। ત્યારે વરસાદ હવે છે તે ધીમી ધારે છે, તે હવે વરસાદ રોકાઈ જાય તેવી સૌ પ્રાર્થના કરી રહ્યા છે। સાગર ઠાકર, ગુજરાત ફર્સ્ટ, માંગરોળ। જી સાગર, અત્યારે જૂનાગઢમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે વાવાઝોડાની પણ સંભાવના છે, શું માહિતી? બિલકુલ જી સોનલ, આજે વહેલી સવારથી તો જે રીતે જે છ જિલ્લાઓમાં જે બીબોર જોઈ વાવાઝોડાની જે એક તેને લઈને કાર્યવાહી ચાલી રહી છે, પરંતુ તેની વચ્ચે સવાર સુધી તડકો હતો અને બપોર બાદ જ્યારે વાતાવરણમાં છે તે વરસાદી માહોલ છવાયો હતો સમગ્ર જિલ્લામાં। ખાસ કરીને જે માંગરોળ તાલુકો છે કે જે જિલ્લાનું એકમાત્ર બંદર છે અને બીપોર જોઈ વાવાઝોડાને લઈને સમગ્ર તંત્ર છે તે આજે માંગરોળમાં ખડે પગે છે અને માંગરોળમાં આજે વરસાદ વરસ્યો હતો અને બે કલાકમાં પોણો ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। એક તરફ વાવાઝોડું અને વાવાઝોડાની સાથોસાથ વરસાદ તેને લઈને એક જે છે તે આજે આપત્તિ વ્યવસ્થાપનની કામગીરી છે તે એક કહી શકાય કે તેની ઉપર એક અસર પડી શકે છે, કારણ કે વરસાદ અવિરત ચાલુ છે અને બીજી તરફ જે સમુદ્ર છે તે સમુદ્રમાં કરંટ વધી રહ્યો છે એટલે સમુદ્ર છે તે વધુને વધુ તોફાની બની રહ્યો છે। ત્યારે સમુદ્રી કિનારાના જે વિસ્તારો છે તેને લોકોને સ્થળાંતરિત કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે। જી સોનલ, જી સાગર, માહિતી બદલ આપનો આભાર।